નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં. હું તમારી સાથે ચર્ચા કરી રહ્યો હતો, વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે યુપીએસસી એક્ઝામ માટે કરંટ અફેરની પ્રિપેરેશન કરી શકાય. જો આ માહિતી તમે ના જોઈ હોય તો કરંટ અફેર પ્લેલિસ્ટની અંદર આ માહિતી અવેલેબલ છે, તમે જોઈ શકો છો. આજે હું તમને એક ઉદાહરણના માધ્યમથી સમજાવવા માંગુ છું કરંટ અફેરની અંદર કેટલા સબ્જેક્ટને તમે સારી રીતે તૈયાર કરી શકો છો, કેવી રીતે મેન્સના ક્વેશ્ચન બને છે. માહિતી શરૂઆત કરીએ પહેલાં, જો તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પહેલાં એડિટોરિયલની ચર્ચા તમારી સાથે કરવાનો છું, એમાં એડિટોરિયલ જે છે એ છે રિપબ્લિક ઉપર. 26 જાન્યુઆરીનું કરંટ અફેર છે અને રિપબ્લિક ઉપર ઇન્ફોર્મેશન ડિસ્કસ કરેલી છે. પોલિટીનો ટોપિક થશે, જીએસ પેપર 2 માટે યુપીએસસી મેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં પેલું રિપબ્લિક શું હોય એ તમને ખબર હોવી પડે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશના અલગ અલગ શાસકો હશે, શાસકોના આધારે એના જે પણ ગવર્મેન્ટ હશે એના આધારે મુખ્ય પાર્ટ પડશે. એ પાર્ટ કયા કયા છે એની ચર્ચા કરીએ. કોઈ પણ જગ્યાએ જ્યાં કોઈ પણ શાસન હોય, બરાબર, એને આપણે ગવર્મેન્ટ કહેશું, ત્યાંની સરકાર કહેશું. સરકાર ના હોય, માની લો કોઈ શાસક નથી, બરાબર, તો એને કહેવાય એનઆરજી, મતલબ અરાજકર્તા, કોઈ રાજ કરતું નથી. પણ આપણે ઇન્ડિયા છે, ઇન્ડિયામાં ડેમોક્રેસી છે એટલે આપણે એક સરકાર છે. પણ ઇન્ડિયાની ડેમોક્રેસી છે ને રિપબ્લિક કહેવાય, ગણતંત્ર લોકતાંત્રિક પબ્લિક કહેવાય. રિપબ્લિક કેમ કહેવાય, ડિફરન્સ શું છે? તો ડિફરન્સ અહીંયા સમજવાનો છે, છે તો લોકશાહી જ તે. અમેરિકામાંય લોકશાહી છે, યુકેમાંય લોકશાહી છે અને ઇન્ડિયામાં પણ લોકશાહી છે. પણ ઇન્ડિયા જે છે એ રિપબ્લિક છે, બરાબર. યુએસએ રિપબ્લિક છે, પણ યુકે જે છે એ રિપબ્લિક નથી. એનું બીજું ઉદાહરણ ઓસ્ટ્રેલિયા પણ છે, પણ અત્યારે આપણે અહીંયા યુકેથી કામ ચલાવશું, કારણ કે ઇન્ડિયાની સિમિલર જે સ્ટ્રક્ચર છે, બરાબર, પાર્લામેન્ટરી સિસ્ટમ એ યુકે જેવી છે. હવે બ્રિટિશની વાત કરું તમારી સાથે, તો એમાં કેવું છે, એ રિપબ્લિક કેમ નથી અને ઇન્ડિયા રિપબ્લિક કેમ કહેવાય છે, એનો બેઝિક ડિફરન્સ અહીંયા એવો સમજો. દેશનું સંવિધાનિક સર્વોચ્ચ પદ હોય એ ઇલેક્શનના માધ્યમથી સિલેક્ટ થતું હોય, એ પદ ઉપર જે વ્યક્તિ આવે એ ઇલેક્શનના માધ્યમથી આવતો હોય તો એને રિપબ્લિક કહેવાય, ગણતંત્ર કહેવાય. હવે વંશાનુગત મતલબ રાજાશાહી, મોનાર્કી, દેશનું જે સર્વોચ્ચ પદ હોય એની અંદર વંશાનુગત મતલબ રાજાના જે દીકરા હોય એ જ રાજા, ક્વીન કે કિંગ જે પણ હોય એના પદ ઉપર આવી જાય, એમાં કોઈ ઇલેક્શન ન થાય, બરાબર. તો જ્યાં ઇલેક્શનના ફેક્ટર નથી તો એને આપણે રિપબ્લિક કહી શકીએ નહીં. તો ઇન્ડિયા જે છે એ રિપબ્લિક છે, કારણ કે ઇન્ડિયાનું સૌથી સર્વોચ્ચ પદ કયું છે, તો એ પદ છે પ્રેસિડેન્ટ. અને પ્રેસિડેન્ટને આપણે ઇલેક્શનના માધ્યમથી ચયન કરીએ છીએ, હાલાકી એ ડાયરેક્ટ ઇલેક્શન નથી હોતું, બરાબર. ડાયરેક્ટ ઇલેક્શન એટલે આપણે એમાં વોટ નાખતા નથી. પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં આપણે ડાયરેક્ટ વોટ નથી નાખતા, લોકો ડાયરેક્ટ વોટ નથી નાખતા, પણ આપણે જેના માટે વોટ નાખ્યા છે, એમએલએ છે, બરાબર, એમપી છે, જે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ભાગ લે છે, પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં ભાગ લે છે, આપણે એમને વોટ આપીએ, આપણા વતી એ લોકો વોટ આપશે. એટલે આપણા વોટ પ્રત્યક્ષ નથી હોતા, આપણા વોટ પરોક્ષ હોય છે, કારણ કે આપણે જેને મત આપ્યા છે આપણા વતી એ મત આપે છે પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં. એટલે આપણે આને કહીએ છીએ રિપબ્લિક, બરાબર. આ પાર્ટ છે પોલિટીનું, બરાબર. પોલિટીમાં આપણે બધું સમજવાનું. હવે એની સાથે સાથે અહીંયા તમે જોઈ લો જે શાસન છે એ રીતે, બરાબર. અત્યારે મતલબ યુકેનું શાસન છે ટોટલ મોનાર્કી ના કહેવાય, કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી કહેવાય. બંધારણ છે, બંધારણની અંદર પ્રાવધાન કરેલ છે એ રીતે મોનાર્કી છે. એક આવશે સંપૂર્ણ મોનાર્કી, મતલબ હજી પણ રાજાશાહી ચાલતી હોય, બરાબર. તો ગલ્ફ અને આફ્રિકાના ઘણા બધા કન્ટ્રી છે જ્યાં 100% મોનાર્કી છે, મતલબ રાજાનો દીકરો જ રાજા હોય. એની સિવાયની વાત કરીએ તો આવશે ડિસ્પોટિઝમ અને ડિક્ટેટરશિપ, આને કહેવાય તાનાશાહીવાળી સરકાર, તાનાશાહી સરકાર. અને મિલિટરી રિજિમ, મિલિટરી રિજિમ મતલબમાં અહીંયા જે રૂલ કરવાવાળી જે ગવર્મેન્ટ હોય એ મિલિટરી હોય, બરાબર. આનું ઉદાહરણ આપણે વધતા ઓછા પ્રમાણમાં જોઈ શકીએ છીએ છે પાકિસ્તાન અને મ્યાનમાર, બરાબર. ઘણી વખત એવું થાય છે કે માની લો કરંટ ગવર્મેન્ટ જે સ્ટ્રક્ચરમાં કામ કરતી હોય, ગવર્મેન્ટ ગવર્મેન્ટને પાડી દે, બરાબર, જેને આપણે તખ્તા પલટ કહીએ, ગવર્મેન્ટને પાડી દે અને ત્યાંની જે આર્મી હોય એટલે મિલિટરી હોય એ શાસન પોતાના હાથમાં લઈ લે, બરાબર. તો એને આપણે મિલિટરી રિઝિમ કહેવાય. તો પહેલી બાબત છે જે 26 જાન્યુઆરી એડિટોરિયલને લઈને અહીંયા ડિસ્કસ કરેલી છે, બેઝિકને લઈને, બરાબર. હવે અહીંયા એક વસ્તુ સમજો, અહીંયા એક ઓપિનિયન આપેલો છે. ઓપિનિયન શું છે? અહીંયા એક વાત કરેલી છે ક્રીડની, બરાબર. અહીંયા વાત કરી છે ક્રીડની. ઓ ક્વેશ્ચન જો, વિલ ઇન્ડિયન પ્લેસ ધ કન્ટ્રી અબોવ ધેર ક્રીડ ઓર વિલ ધે પ્લેસ ક્રીડ અબોવ કન્ટ્રી. આ યુપીએસસીના જે સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન આ રીતે બને, બરાબર. હવે ઘણા બધા વિદ્યાર્થી એવી કમ્પ્લેન કરે કે સર અંગ્રેજીના જે અમુક શબ્દ હોય, બરાબર, એવા હોય કે ક્વેશ્ચન સમજાય નહીં, કેટલુંક તૈયાર કરો, વધારે તૈયાર નથી કરો. કરંટ અફેરમાં જે પણ ઇન્ફોર્મેશન આવે છે એમાંથી પણ તમે ક્વેશ્ચન શોધો, બરાબર. ઘણી વખત આ જે સ્ટેટમેન્ટ હશે એ આપશે, ઘણી વખત આવા જે ક્વેશ્ચન આપેલા હશે એ આપશે.
વિદ્યાર્થી મિત્રો, તમારે મને જણાવવાનું છે ગ્રીડનો મતલબ શું છે અને આ ક્વેશ્ચન શું કહેવા માગે છે. બરાબર, પોલિટીના બેઠા ક્વેશ્ચન આ રીતે બને. તમારો ઓપિનિયન માંગી લે, કમેન્ટ કરવાનું કે એક્ઝામિન કરવાનું કે. બરાબર, તમારે એકદમ ન્યુટ્રલ થઈને લખવાનું હોય. અત્યારે વધારે સમય નહીં લો, આની ચર્ચા કરવા બેસીએ તો ઘણો સમય લાગશે. બરાબર, પણ આ હું તમારા ઉપર છોડું છું. તમે મને આ જે ક્વેશ્ચન છે અહીંયા ઉલ્લેખ કરેલો છે એ ક્વેશ્ચનનો મતલબ શું થાય છે, બરાબર, અને એને લખવા ટ્રાય કરો. મેન્સ એક્ઝામના આન્સર રાઇટિંગ કરતા હોવ તમે તો લખવા ટ્રાય કરો. તો પહેલો એડિટોરિયલ આ રીતે છે. હવે આની નાની અંદર બીજું આપણે ઉદાહરણ જોઈએ. બીજું જે અહીંયા ઉદાહરણ છે એ છે અપોઝિશન એમપીઝ. બરાબર, પાર્લામેન્ટની વાત છે એટલે અહીંયા એમપી લખેલ છે, મિનિસ્ટર, મિનિસ્ટર ઓફ પાર્લામેન્ટ. અને શરૂઆત કરું, વધારે ડિટેલમાં જાઉં, પહેલાં હું તમને એક વન ઓફ ધ ગ્રેટેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાની વાત કરીશ. બરાબર, એ છે અટલ બિહારી વાજપેયી. બરાબર, અટલ બિહારી વાજપેયી. હવે તમને સરકારની ખબર હશે. બરાબર, જ્યારે પણ વાત આવે સરકારની ત્યારે એમાં બે ભાગ પડે. એક આવે પક્ષ, પક્ષ એટલે જે શાસક પક્ષ હોય, અત્યારમાં જે રૂલિંગ પક્ષ હોય અને જે રૂલ ના કરતો એને કહેવાય વિપક્ષ. બરાબર, એને કહેવાય વિપક્ષ. હવે કોંગ્રેસનું શાસન જ્યારે પહેલાં હતું ત્યારે અત્યારની જે બીજેપી છે, બરાબર, એ હતી વિપક્ષ. બરાબર, એ હતી વિપક્ષ. હવે ઊંધું થઈ ગયું છે હાલમાં, કે હાલમાં બીજેપી છે એનું શાસન છે એટલે એ આવી ગઈ છે પક્ષમાં અને કોંગ્રેસ જતી રહી છે વિપક્ષમાં. હવે લોકશાહી છે, લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે. તમે તમારા વિચારો પ્રગટ કરી શકો છો. તમે તમારા વિચાર પ્રગટ કરો અને વિરોધ ન થાય તો એને લોકશાહી જ ના કહેવાય. એવું અટલ બિહારી વાજપેયીનું માનવું છે. તેને હેલ્થી ડિબેટ કહેતા હતા, કે સંસદ અહીંયા બે પતિ પત્ની હોય, બરાબર, તો બે પતિ પત્નીના પણ એક બાબત ઉપર સેમ વિચાર ના હોય. આ તો દેશની વાત છે. બરાબર, 140 કરોડથી વધારે જનસંખ્યા, દેશના અગત્યના નિર્ણયો લેવાના છે, બધા એકમત કઈ રીતે હોઈ શકે? તો વિપક્ષ વિરોધ કરે એ નેચરલ છે. આનાથી ઘણી બધી જે પાર્લામેન્ટરી પ્રોસિજર હોય, બરાબર, એમાં ઘણી બધી ખામીઓ એ દૂર થઈ શકે હેલ્થી ડિબેટની અંદર. પણ અહીંયા મુદ્દો શું કહેવામાં આવ્યો છે કે ભાઈ પાર્લામેન્ટની અંદર 2023ની વાત કરવામાં આવે તો વિપક્ષ વિરોધ કરે, બરાબર, વિરોધ કરે, આંદોલન કરે, જે પણ કરે તે, બરાબર છે, સસ્પેન્શન કરવામાં આવે છે. સસ્પેન્શન જે છે એ એમપી માટે એક પ્રકારે ફેલિયર સાબિત થાય. બરાબર, મતલબ ડરી જાય. આવું કરો મતલબ વિરોધ કરો અને તમને, તમે પાર્લામેન્ટરી જે પ્રોસિજર છે, બરાબર, એમાં તમે અડચણ ઊભી કરો છો, એના આધારે તમને સસ્પેન્ડ કરી દે. તો જો આવું સસ્પેન્શન ચાલુ રહેશે, અહીંયા આપેલું છે કે ભાઈ ઓલ ઓવર આપણે જોઈએ તો 95 જેટલા એમપી છે લોકસભામાં અને 46 જેવા એમપી છે અને રાજ્યસભામાં સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્શન એક દિવસ હોઈ શકે છે, અઠવાડિયું હોઈ શકે છે, એનાથી વધારે હોઈ શકે છે. પણ જો અપોઝિશન મતલબ જે વિપક્ષ છે એ વિરોધ કરતું હોય અને તમે એને આ રીતે સસ્પેન્ડ કર્યા કરશો તો એ વિરોધ જ નહીં કરે, તો આનામાં આમાં કેવું થશે ખબર, એક પ્રકારની ડિક્ટેટરશિપ થઈ જશે, કે એક વ્યક્તિ જે પણ સરકારમાં છે એને જે વિચાર્યું થઈ જશે. આવું ન હોવું જોઈએ. બરાબર, આવો ક્વેશ્ચન બની શકે છે. બેઠો અહીંયા બધાના ઉદાહરણ આપેલા છે. બરાબર, મતલબ શશી થરૂરજીના આપેલા છે, મનોજકુમાર ઝાના આપેલા છે, કે પ્રેઝન્ટ રહે છે, ડિબેટ કરે છે, ઘણી બધી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાવે છે. આવું જરૂરી છે. વિપક્ષ જેટલો મજબૂત હશે એટલું પક્ષના કામની અંદર હોકપીટ થશે અને એટલું કામ સુધરશે. હવે ક્વેશ્ચન તમને શું પૂછશે કે ભાઈ અત્યારની જે સરકાર છે, બરાબર, એ સસ્પેન્શનના આધારે એક સ્ટેટમેન્ટ આપી દેશે તમને આમાંથી ઉઠાવીને, કે ભાઈ ઘણા બધા એમપીને સસ્પેન્ડ કરી નાખે છે વિરોધ કરે તો. એટલે અત્યારની સરકાર ડિક્ટેટરશિપ તરીકે કામ કરે છે. એક્ઝામ, કમેન્ટ, ક્રિટિકલ એક્ઝામ, કંઈ પણ શબ્દ આપી દેશે. તમે શું જવાબ લખશો આ ડેટા આધારે? હા, એવું જ છે. બરાબર, સરકાર તો એક પક્ષે છે. બરાબર, આવું લખશો તો હું 100% ગેરંટી આપું છું તમે કોઈ દિવસ પાસ નહીં થાવ. બરાબર, લખવાની એક રીત હોય. મીન્સના કરંટ અફેરમાં આ બધી બાબતો હોય, પ્રોબ્લેમ, સમસ્યા હોય, આપણી સામે આવે. મીન્સના ક્વેશ્ચન આ રીતે જ બને. બરાબર, યાદ રાખો, પ્રિલિમ્સ હોય એની અંદર તમારું થિયોરેટિકલ નોલેજ ચેક થાય. બરાબર, અને જે મેન્સ હોય એમાં તમારું એનાલિટિકલ નોલેજ ચેક થાય, યુપીએસસી હોય કે જીપીએસસી, બંનેમાં. અને તમારા બધાને જાણકારી માટે વાત કરી દો, યુપીએસસી હોય કે જીપીએસસી હોય, એના ક્વેશ્ચન ઇંગ્લિશમાં બને છે અને પછી એનું ટ્રાન્સલેશન કરવામાં આવે છે. યુપીએસસીમાં એનું હિન્દીમાં કરવામાં આવે, જીપીએસસીમાં ગુજરાતીમાં કરવામાં આવે. હમણાં હમણાં ઘણા બધા કેસ થયા હતા ને સવાલને લઈને શંકા ઊભી થઈ. બરાબર, તો ત્યારે જીપીએસસી એક જ વસ્તુ કીધી કે ભાઈ સવાલ માન્ય હંમેશા ઇંગ્લિશનો રહેશે. બરાબર, ગુજરાતી ટ્રાન્સલેશન માન્ય રહેશે નહીં. ઘણી વખત પ્યોર ગુજરાતી ન થાય, જેમ કે આપણે બ્યુરોક્રેસી લઈએ, બરાબર, તો ઘણી વખત એનું ગુજરાતી નોકરશાહી પણ કરવામાં આવે અને ઘણી વખત અમલદારી આ રીતે પણ એનું ગુજરાતી કરવામાં આવે. બરાબર, વિદ્યાર્થી માટે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય. તો હંમેશા થોડુંક ઇંગ્લિશમાં પણ પ્રેક્ટિસ કરવાની, ક્વેશ્ચન સમજવાનું, એ તમને બહુ ઇઝી રહેશે. પ્રેક્ટિસ કરશો તો બધું પોસિબલ છે. ક્વેશ્ચન સમજશો સાચો તો જવાબ સાચો લખશો. ઘણી વખત વિદ્યાર્થી ભૂલ જ અહીંયા કરે છે, ક્વેશ્ચન બરાબર સમજતા નથી, ક્વેશ્ચન પૂછે છે.
લાગી પડે છે. અને આ બધા ટ્રેપ હોય મેન્સમાં, યુપીએસસી અને જીપીએસસીમાં. બરાબર, નેગેટિવ ટોનમાં તમને ક્વેશ્ચન આપી દે, તમે કઈ બાજુ જાઓ છો. પોઝિટિવ હશો તો તમે સારી સારી બાબત લખશો. તો આનો મતલબ એવો બિલકુલ નથી કે આ બધી વસ્તુ જે છે, બરાબર, આ વસ્તુ છે. પછી હમણાં બીજો પણ આરોપ છે કે ભાઈ એક મેજોરિટી છે લોકસભામાં, તો બિલ પહેલા દિવસે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે, બરાબર, પહેલું બીજું અને ત્રીજું વાંચન થઈને સીધું પાસ થઈ જાય, પછી સીધું રાજ્યસભામાં જતા રહે. મતલબ બિલ ઉપર કોઈ પણ પ્રકારની ડિબેટ જ ન કરવામાં આવે. તો આ પણ છે. તો આવી બધી વસ્તુ જે છે એ રિયાલિટી છે, પ્રોબ્લેમ છે. મેં લખવાની કઈ રીતે, તો ભાઈ ભારત એક વધુ જનસંખ્યાવાળો દેશ છે, આની અંદર દરેકના વિચારોને આપણે ધ્યાને લેવા જોઈએ, અને આ બાબતોમાં સુધારો કરવાની જરૂર છે, અથવા આ બાબતોમાં આપણે આવી રીતે ઇમ્પ્રુવાઇઝેશન કરી શકીએ છીએ. એ એવી રીતે લખો કે તમે કોકને ક્રિટિસાઇઝ નથી કરતા, તમે સાચી અર્થમાં, બરાબર, આ જે પ્રોબ્લેમ છે એનું સમાધાન તમે કહી રહ્યા છો, એ પણ જો માગેલું હોય તો, બરાબર, અને પણ બહુ બેલેન્સ રીતે, એકદમ ન્યુટ્રલ થઈને. તમે કઈ પાર્ટીને સપોર્ટ કરો છો, ભલે જે પાર્ટીને કરતા, કોંગ્રેસને કરતા હોય તો કોંગ્રેસને, બીજેપીને કરતા હોય બીજેપીને, અને આપને કરતા હોય તો આપને, તમે જે પણ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરતા હો વ્યક્તિગત રીતે, એક્ઝામિનરને ખબર પડવી પડે નહીં, ઇન્ટરવ્યૂમાંય નહીં, તમે કઈ આઈડિયોલોજી ફોલો કરો છો, તમે કઈ રિલિજિયસને સારો માનો છો, કયા રિલિજિયસને ખરાબ માનો છો, એ કોઈ દિવસ સામેવાળાને ખબર પડવી પડે નહીં. આગળ વધીએ. અહીંયા ડિસ્કશન આપેલી છે એનડીએના સેકન્ડ ટર્મ, બરાબર. ફર્સ્ટ ટર્મ 2014માં હતો, જે 2019માં પૂરો થયો, જે સેકન્ડ ટર્મ છે 2019થી સ્ટાર્ટ થઈને 2024માં પૂરો થયો છે. તો સરકારે શું સારું કર્યું, ખરાબ કર્યું, આવા કોઈ ક્વેશ્ચન પૂછાય તો એનો આન્સર શું આપી શકાય, તો એની અહીંયા ડિટેલ લખેલી છે, તમને કામ લાગશે. હું તમારી સાથે જે વાત કરવાનો છું એ કરવાનો છું કશ્મીરને લઈને. કશ્મીરમાં બરફ પડતો નથી. હવે આપણે બધા જાણીએ છીએ કશ્મીર જે છે એ બરફની ચાદર માટે ફેમસ. હવે ત્યાં બરફ જ નથી પડ્યો. સ્નોનો મતલબ અહીંયા આપણે, બરાબર, બરફ જે પડતો હોય, સ્નોફોલ જે થાય, બરાબર, તો એ થયો જ નથી. આના લીધે જે બરફની ચાદર છવાવી પડે એ નથી છવાની. તો અહીંયા ત્રણ ચાર વસ્તુ આપેલી છે, આ થિયરીના જ પાર્ટ છે. થિયરીમાં તમને ખબર હોય તો, એક તો કશ્મીરમાં નથી બરફ પડ્યો હોય, બીજી વસ્તુ જે અહીંયા ડિસ્કશનમાં છે, જે આપણા માટે એક્ઝામ માટે મોસ્ટ એમ્પી છે અને મલ્ટિપલ ટાઈમ ક્વેશ્ચન પૂછાય છે, એ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે, કઈ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને. ત્રીજી વસ્તુ અહીંયા જે ડિસ્કશનમાં આપેલી છે એ આપેલી છે અલનીનો અને લાનીનો. તો અલનીનો શું છે અને લાનીનો શું છે, કઈ રીતે એ ભારતના જે વરસાદ છે એને ઇફેક્ટ કરે છે, બરાબર. અને એક હજી ટર્મિનોલોજી આપેલી છે, એ આપેલી છે જેટ સ્ટ્રીમ. જેટ સ્ટ્રીમ કઈ રીતે બને છે, ફોર્મેશન ઓફ જેટ સ્ટ્રીમ, અને જેટ સ્ટ્રીમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે કઈ રીતે લિંક છે, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સૌથી વધારે જે અગત્યની બાબત જે છે એ છે આમાંથી ક્વેશ્ચન પૂછાશે કઈ રીતે. તો આના માટે તમને જીઓગ્રાફીની અંદર આવશે, બરાબર, જીઓગ્રાફીની અંદર બધી ફિનોમિના આપણે ડિટેલમાં ભણવાની છે. અને મોસ્ટ ઓફ ધ કેસમાં આવા ક્વેશ્ચન બનશે કઈ રીતે, બરાબર, આવા ક્વેશ્ચન બનશે કે આ સિનારીઓ હજી આ વર્ષે જોવા મળ્યું છે કે કશ્મીરમાં અત્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી ચાલે છે, બરાબર, જે બરફ પડવો પડે પડ્યો નથી, તો આના લીધે એક પ્રકારનું ડિસ્ટર્બન્સ જોવા મળશે, ક્લાઇમેટ ચેન્જને લીધે આ થયું છે, અને ક્લાઇમેટ ચેન્જ એ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તો એને લીધે થયું છે. તો આવું જો કન્ટિન્યુઅસ થવા લાગે, મતલબ આપણે કશ્મીરને જ્યાં બરફ માટે જાણીતા છીએ, આ વસ્તુ રિપીટ થવા લાગે અને બરફ પડે જ નહીં એ વસ્તુ થવા લાગે, તો આનો મેન્સમાં ક્વેશ્ચન બનશે. હવે આ વસ્તુ કોઈ થિયરીમાં લખેલી હોય નહીં. હવે બરફ પડવા માટે સૌથી વધારે જરૂરી છે શું, તો બરફ પડવા માટે જે ટેમ્પરેચર હોય એ 0 ડિગ્રી કરતાં ઓછું હોવું પડે, 0 ડિગ્રી કરતાં ઓછું હોવું પડે. પણ જે વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો ત્યારે ટેમ્પરેચરમાં વધારો થશે, બરાબર. આ તમને, તમે કોઈ પણ બુક હશે જીઓગ્રાફીની બુક, એની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે, બરાબર, જેને પશ્ચિમી વિક્ષોભ કહેવાય ગુજરાતીમાં, એની અંદર આપેલું હશે ગરમીમાં વધારો થાય, તાપમાનમાં વધારો થાય, મતલબ ગરમી મતલબ તાપમાનમાં વધારો થાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હમણાં હું તમને જણાવી શોર્ટમાં, એટલે તમને ખ્યાલ આવશે. તાપમાનમાં વધારો થાય, તાપમાનમાં વધારો થાય એટલે ટેમ્પરેચર 0 ડિગ્રી ન રહે, એનાથી વધારે થઈ જાય. તો એવા કન્ડિશનમાં જે વરસાદ પડે, બરાબર, બરફ ન પડે, બરફ ન પડે તો સ્નો ન થાય. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે એ હું જરાક તમને શોર્ટમાં પહેલાં જણાવી દઉં, દરેક વસ્તુ જે છે એ હું તમને શોર્ટમાં પહેલાં જણાવતો જાઉં. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બરાબર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ મેડિટેરિયન જે સી છે, મેડિટેરિયન સીમાં શિયાળાનો સમય છે ભારતમાં, એ સમયમાં મેડિટેરિયન સીમાં સૂર્યના કિરણોને લીધે અહીંયા જે પાણી હશે, બરાબર, એમાં ગરમ થશે, વરાળ બનશે, આ ગરમ વરાળ હશે, ઉપર ચડશે, બરાબર, તો એના લીધે ત્યાં નીચે થશે લો પ્રેશર, બરાબર, અહીંયા નીચે થશે લો પ્રેશર, લો પ્રેશર ઉપર ચડશે ગરમ હવા વરાળ સાથે, અને એ જેટ સ્ટ્રીમ હશે, બરાબર, સ્પેશિયલાઇઝ સબ ટ્રોપિકલ જેટ સ્ટ્રીમ, સબ ટ્રોપિકલ જેટ સ્ટ્રીમ હશે, એ આ જે ગરમ હવા હશે જે ઉપર ચડી હશે
એને મોકલશે ભારત બાજુ, બરાબર. તમે અહીંયા જો એન્ટી સાયક્લોન ફોર્મેશન કરાવશે જેટ સ્ટ્રીમ, અને શિયાળાના ટાઈમમાં જેટ સ્ટ્રીમ હશે નીચે ઉતરતી હોય છે, બરાબર. તો આગળ વધશે, તો કાસ્પિયન સી ઈરાન, ઈરાનથી પાકિસ્તાન થઈને આગળ વધીને આપણી આપણી સાઈડ, બરાબર, આપણી સાઈડ જે પંજાબ, બરાબર, પંજાબ હરિયાણા વાળો જે એરિયા છે ત્યાંથી થઈને એન્ટર થશે, બરાબર. હિન્દુકુશથી એના બે ફાટા પડી જાય, એક સ્ટ્રીમ એની જતી રહી તિબેટિયન પ્લેટુ બાજુ, અને એક જે છે, બરાબર, એ આવે ભારત બાજુ. હવે ભારત બાજુ જ્યારે આવશે ત્યારે હિમાચલ પ્રદેશ જે છે, બરાબર, ઉત્તરાખંડ જે છે ત્યાં એ વધારે વરસાદ આપશે, બરાબર. પશ્ચિમી વિક્ષોભ જ્યારે હશે ત્યારે, બરાબર, અને પૂર આવશે. પશ્ચિમી વિક્ષોભ ફાયદારૂપ છે ગુજરાત, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ, બરાબર, આ બધા રાજ્યોને, બરાબર. કમોસમી વરસાદ પડે શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે, અને એ રવિ પાકોને ફાયદારૂપ નીવડે છે, બરાબર. અને માવઠું કહેવાય, શિયાળામાં કમોસમી વરસાદને રવિ પાકમાં જે વરસાદ પડે છે એ ફાયદો આપે છે. વેસ્ટ બંગાળમાં જૂતે, બરાબર, શણની ખેતી થતી હોય એમાં પણ ફાયદો આપે છે. એનું કારણ છે કે ભાઈ અત્યારે જે ટેમ્પરેચર નીચે હોય ને એટલે મોઈશ્ચર બિલકુલ હોય નહીં, ડ્રાય એટમોસ્ફિયર હોય, તો એમાં આ મોઈશ્ચર આપવાનું કામ કરે છે. પશ્ચિમી વિક્ષોભ જે મેડિટેરિયન સીમાંથી જે મોઈશ્ચરવાળું આવશે એ ગરમ હશે, બરાબર. એટલે ટેમ્પરેચરમાં શું કરશે, વધારો કરશે, ટેમ્પરેચરમાં વધારો કરશે, એ વરસાદ લાવશે, એ વરસાદ ફાયદારૂપ છે. આવી નાની નાની લાઈનો તમારા બુક્સની અંદર લખેલી હશે, જીસીઆરટી એનસીઆરટીમાં લખેલી હોય, પણ આપણે વાંચી નહીં, વાંચી હોય તો સમજી ના હોય, બરાબર. કારણ કે આપણે જો હાથે વાંચતા હોય તો આપણને બધી વસ્તુ એક્ઝેક્ટ સમજાય. હવે આ ભારત સુધી પહોંચવાનું જે કારણ છે એ છે જેટ સ્ટ્રીમ. હવે જેટ સ્ટ્રીમ કઈ રીતે બને છે એ પણ એક આખો અલગ જીઓગ્રાફીનો ફિનોમિના છે, બરાબર. એ હું તમને અત્યારે ડિટેલમાં નહીં સમજાવી, બરાબર, પણ આ તમારે સમજવા માટે છે કે અહીંયા આ રીતના એડિટોરિયલ આપેલા હોય એમાંથી તમે કેટલી વસ્તુ સમજી શકો છો. હવે અલનીનો અને લાનીનો જે છે એ મોસ્ટ ટાઈમ પી ટર્મિનોલોજી છે, એ હું તમને શોર્ટમાં સમજાવું. આ છે નોર્મલ વર્ષ, બરાબર, મતલબ સામાન્ય વર્ષ, કે જ્યારે આપણે એવરેજ વરસાદ પડતો હોય ભારતમાં, એમાં કેવું ઇક્વેટર ઉપર પાણી ગરમ થતું હોય અને અહીંયાથી પવન આ રીતે વાતા હોય, બરાબર, પૂર્વથી પશ્ચિમ તરફ વાતા હોય, તો અહીંયા ગરમ પાણી ભેગું થશે ઓસ્ટ્રેલિયાવાળા આ રિજનમાં, અહીંયા લો પ્રેશર ક્રિએટ થશે. આ નોર્મલ વરસે તો આપણે ભારતમાં સામાન્ય વરસાદ પડશે. હવે અલનીનો મતલબ સામાન્ય વરસાદમાં પડવાનો એનાથી ઓછો થાય, એમાં કેવું થશે કે ભાઈ પશ્ચિમી વિક્ષોભ, બરાબર, અને અલનીનોવાળી કન્ડિશન બનશે જેમાં આ પવન જે ઇક્વેટર ઉપર ગરમ પાણી હોય જે ઓસ્ટ્રેલિયા તરફ ભેગું થવાનું, ઓસ્ટ્રેલિયા તરફ ભેગું ના થાય, અહીંયા પેરુ સાઈડ ભેગું થશે. હવે યાદ રાખજો, જ્યાં લો પ્રેશર હશે ત્યાં વરસાદ પડશે. આ પહેલી કન્ડિશનમાં અહીંયા હતું તો ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાવાળા રિજનમાં વરસાદ પડશે, અહીંયા નહીં પડે. હવે અહીંયા લો પ્રેશર આ સાઈડ છે, સાઉથ અમેરિકા પેરુ સાઈડ, તો અહીંયા વરસાદ પડશે, અહીંયા નહીં પડે, બરાબર. આ નેગેટિવ ઇમ્પેક્ટ કહેવાય છે આપણી, કારણ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, બરાબર, વરસાદ ઉપર આધારિત છે. કારણ કે ભારતની 50% જે એગ્રીકલ્ચર લેન્ડ છે, બરાબર, એ વરસાદી પાણી ઉપર નિર્ભર છે, અને વરસાદ નહીં થાય તો ઉનાળા પહેલાં નદીઓ પણ સુકાઈ જશે, તો આ એક માઠી અસર આવશે. હવે આનાથી ઊંધું અલનીનોમાં જે એવરેજ મોન્સૂન હોય એનાથી ઓછો વરસાદ પડે. લાનીનોમાં કેવું થાય કે પવન આ જે ફૂંકાવાનો એ વધારે સ્પીડથી ફૂંકાય, તો વધારે અહીંયા ગરમ પાણી ભેગું થાય, તો આના લીધે જે વરસાદ પડવો પડે એનાથી વધારે પડે, તો તમને એવું થશે વધારે પડે તો ફાયદારૂપ થાય, તેનો જવાબ છે ના, ફાયદારૂપ ન થાય. વધારે વરસાદ પડશે ને તો પૂર આવશે, બરાબર. બંને કન્ડિશન ખરાબ છે, વધારે ખરાબ છે, ઓછું ખરાબ છે, એવરેજ પડશે તો સારું છે. તો આ બંને ફિનોમિના થઈ ગયું અલનીનો અને નાનીનો. જીઓગ્રાફીની થિયરી જ છે, બરાબર, એની અંદર આ દરેકે દરેક વસ્તુ આવે. હવે તમારે ક્વેશ્ચન અહીંયા પૂછે, માની લો કે ભાઈ મેન્સમાં ન પૂછે, ઘણી વાર ઇન્ટરવ્યૂમાં પૂછી લે, બરાબર, આ વસ્તુ તમને ખ્યાલ છે પ્રોબ્લેમમાં, અને ક્લાઇમેટનો પ્રોબ્લેમમાં ગણાવી શકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે જ છે, બરાબર, પણ એ કંઈ ફિક્સ નથી હોતું કે આ વર્ષે જ આવશે કોલા વર્ષે, પણ જ્યારે આવશે ત્યારે આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે એ જોવાનું મેન આઈડેન્ટિટી શું છે, ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટની પણ અહીંયા વાત કરી છે કે કશ્મીરમાં ટેમ્પરેચર વધશે, બરાબર, જે 0 ડિગ્રી રહેવું પડે એની બદલે 5-8 ડિગ્રી કે 10 ડિગ્રી રહે, એનો મતલબ જ એવો સમજવાનો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે વરસાદ આવશે, બરાબર, આપણામાં એ વરસાદ જોવા મળશે, ભવિષ્યવાણી કદાચ કરી શકીએ આપણે, વરસાદ જોવા મળે, મોસ્ટ ઓફ કેસમાં પડતું હોય છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફાયદારૂપ છે, નુકસાનરૂપ છે, બરાબર. આવી બધી એકદમ નાની નાની બાબતો પૂછાતી હોય છે. આશા રાખું છું અહીંયા જે એડિટોરિયલની અંદર ઇન્ફોર્મેશન હોય, એક ઇન્ફોર્મેશન દ્વારા તમે કેટલી થિયરી જે છે, બરાબર, ઇઝીલી સમજી શકો છો, અને મેન્સમાં ક્વેશ્ચન આવે તો પણ લખી શકો છો, અને તમને કોઈ ઇન્ટરવ્યૂમાં પણ આવા ટાઈપના ક્વેશ્ચન પૂછે તો ઇઝીલી તમે એક્સપ્લેન કરી શકો. હવે આ જ બધી ડિસ્કશન મેં આપણે જે કરંટ અફેર ગુજરાતીમાં કઈ રીતે તૈયાર કરી શકાય એમાં પણ કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક નાનકડો એવો પ્રયાસ હતો તમને સમજાવવાનો કરંટ અફેર તમને એક્ઝામમાં કઈ રીતે હેલ્પફુલ થાય છે, બરાબર. આના માટે ઓલરેડી આપણે કરંટ અફેર બેચે આપણે લોન્ચ કરેલો છે વિદ્યાર્થી, મહિનાના માત્ર 100 રૂપિયા, બરાબર, વાર્ષિક 1200 રૂપિયા થાય, એક સાથે ભરશો તો ખાલી 999 રૂપિયા છે એક વર્ષની ફી,
અને જો 2 વર્ષનું સાથે લ્યો છો તો 1499 રૂપિયા છે સામાન્ય ખર્ચમાં, બરાબર. કરંટ અફેરમાં દરેક બાબત સબ્જેક્ટ કે આધારિત કે ભાઈ કરંટ અફેરમાં જે અગત્યના નેશનલ ઇસ્યુ છે, નેશનલ ઇન્ટરનેશનલ ઇસ્યુ, આઈઆર જે છે ટોટલી અત્યારે આઈઆર, વર્લ્ડ જિયોગ્રાફી, આ બધું અત્યારે કરંટ અફેર ઉપર જતું રહ્યું છે. સાયન્સ એન્ડ ટેક, એન્વાયરમેન્ટ, બધી વસ્તુ આની અંદર આવશે. મલ્ટિપલ સબ્જેક્ટ એક સાથે કવર થઈ જશે, બરાબર. તો આશા રાખું છું અહીંયા મેં તમને જે પણ ઇન્ફોર્મેશન જણાવી એમાં તમને આઈડિયા આવી ગયો છે. અને તમારે કરંટ અફેરનો પણ બેચ જોઈન કરવો છે તો એકેડમીનો જે મોબાઈલ નંબર છે એમાં તમે કોન્ટેક કરીને ઇન્ફોર્મેશન પૂછી શકો છો. આવું સેમ ડિસ્કશન અમે ડેઈલી બેઝ ઉપર કરંટ અફેરના લેક્ચરમાં કરતા હોઈએ છીએ, બરાબર, જેથી વિદ્યાર્થીની 360 ડિગ્રી તૈયારી થઈ શકે. આજના માટે એટલી જ માહિતી છે અને તમારાથી વિદાય લઉં છું. નવી માહિતી સાથે તમારા સમક્ષ હાજર થઉં ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.